મારું નામ કાછડિયા પ્રશાંત છે. અમે લોકો 4 જણા મિત્રો રાજકોટથી આવ્યા છીએ. અહીંયા પાટણવાવ નું નામ બહુ સાંભળ્યું હતું એટલા માટે ફરવા માટે આવ્યા છીએ. અમે લોકો પાટણવાવ રાજકોટથી સવારે 6 વાગે પાટણવાવ પહોંચી ગયા હતા અને પછી ઉપર ચડવાનું શરૂ કર્યું તો 6:30-7 સુધી અમે પહોંચી ગયા હતા. એ પછી અમે માત્રી માતાજીના મંદિરે દર્શન કર્યા અને પછી ઉપર ટ્રેકિંગ માટે ગયા હતા. ખૂબ ઊંચે સુધી અમે ટ્રેકિંગ કર્યું અને ટ્રેકિંગ કરવાની પણ બહુ મજા આવી. સવાર સવારમાં વાતાવરણ બહુ વાદળછાયું વાતાવરણ હતું, એકદમ ધુમ્મસવાળું વાતાવરણ હતું. ટ્રેકિંગની પણ મજા આવી અને પ્રકૃતિનું સૌંદર્ય પણ ખૂબ નિહાળ્યું અમે લોકોએ. પછી ત્યાંથી ઉપરથી નીચે ઉતરી અને ટપકેશ્વર મહાદેવના મંદિર પાસે અમે ગયા હતા. ત્યાં પણ અમે દર્શન કર્યા અને ત્યાં બહુ સારો એવો ધોધ પડતો હતો, તો ધોધમાં પણ ખૂબ નાહ્યા અને બહુ મજા કરી. એટલે પાટણમાં આવીને બહુ મજા આવી. મારું નામ પ્રવીણભાઈ પેથાણી. હું અત્યારે હાલ પાટણનો સરપંચ તરીકે ફરજ બજાવું છું. અને ઓસમ પર્વતનો જે આજે કુદરતી નજારો છે, કે રવિવારે જે રાજકોટની એટલી બધી પબ્લિક અને વોટર ફ્લો અને પાણીની જે નજારો છે એ જોવા માટે આજ પુષ્કળ પ્રમાણમાં પબ્લિક છે. આપ જોઈ શકો છો અહીંયા 3 મહિનાનો સોમવાર કાલથી ચાલુ થશે, એટલે કાલથી 3 મહિનાના સોમવારે શંકર ભગવાનનું એક અલગ જ મહત્વ વધશે, જેથી ટપકેશ્વર મહાદેવ, માત્રી માતાજી, ભીમનાથ મહાદેવ અને જે અત્યારે ગુજરાત સરકાર અને રાજકોટ રોટરી ક્લબ દ્વારા વોટર ફ્લોનું જે આયોજન થાય છે, એ આયોજને પણ સરસ મજાનો પાણીનો વોટર ફ્લો આવે છે અને લોકો અને સહેલાણીઓ એટલો બધો આનંદ માણે છે કે લોકો અહીંયા દર રવિવારે એપોઇન્ટમેન્ટ લઈ અને આવવું પડે એવી પરિસ્થિતિ અત્યારે અહીંયા છે. પર્યટક સ્થળ જાહેર કર્યા પછી છેલ્લા 3 વર્ષ થયા, અહીંયા એટલો બધો ટ્રાફિક અને વોટર ફૂટફોલ વધી ગયો છે કે ના પૂછો વાત. ડુંગરનું જે સૌંદર્ય છે અને જે મહાભારતના કાળ સાથે ઇતિહાસ વણાઈ ગયેલો છે, લોકોને ખૂબ એને જાણવાની ઉત્કૃષ્ટતા અને મહત્વકાંક્ષા વધે છે. અને સરસ મજાની એક દિવસની વન ડે પિકનિક છે કે લોકોને ઉત્સાહ આવી જાય છે અને ફરી વાર આવવાનું પ્રોમિસ પણ કરે છે.